રાજી રાજી ઘણી થઈ, એ ખૂબ જ રાજી થઈ, ચકલી ચણો ચણી ગયો. ચકલી છે એ જે ચણો હતો એને ચણી ગઈ. આ કાવ્યના લેખક છે રમેશ પારેખ. આ કાવ્ય ગીત છે, સોરી ગીત છે, કાવ્ય નથી, આ ગીત જેણે રજૂ કર્યું છે એના લેખક છે રમેશ પારેખ. હવે પેલું આપણને આપેલું હતું કે ગીત ગાઈએ, ગીત આપેલું હતું ચણાનું કે ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, એના વિશેનું આપણને ગીત છે. હવે બીજું છે જોડીમાં કામ કરો. ચિત્ર જુઓ, પ્રશ્નના જવાબ આપો. તમારી બુકમાં પેજ નંબર 1 ઉપર તમને એક ચિત્ર આપેલું છે, હું તમને એની ટૂંકમાં માહિતી આપી દઉં છું, પણ એ ચિત્ર જોઈ અને તમારે ચિત્ર છે એની વિગત છે એ ભરવાની છે. જો સરસ મજાનું અહીંયા આપણે જોઈએ તો આપણે પહેલાં એના વિશે થોડા 4-5 વાક્ય જોઈએ, પછી આપણને પ્રશ્ન આપેલે છે એની આપણે ચર્ચા કરશું. કે અહીં દર્શાવેલ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવાનું છે. તમે જ્યારે ચિત્ર જોશો ત્યારે વિદ્યાર્થી મિત્રો બાળકો તમને ખ્યાલ જ આવી જશે કે એક જમણવાર છે એનું આ ચિત્ર મૂકવામાં આવ્યું છે, જેમાં મહેમાનો જમી રહ્યા છે. મહેમાનો છે એ જમી રહ્યા છે. દિવસના એટલે બપોરનો સમય છે એટલે મહેમાનો છે એ જમી રહ્યા છે. દીકરાના માતા પિતા તથા મહેમાનો ખુશ જણાય છે. દીકરાના લગ્ન છે તો એમના માતા પિતા અને મહેમાનો છે ખૂબ જ ખુશ આનંદિત છે જણાય છે. ચિત્રમાં બે બાળકો પણ છે, જોશો તો તમને બે બાળકો છે એ પણ ચિત્રમાં દેખાશે. એક બાળકી ઊભી છે અને એક બાળકને તેડ્યું છે. એક બાળક છે એ ઊભું છે અને એક બાળક છે એને તેડેલું છે. એક બાળક તેડેલું છે. બધા જ મહેમાનો જે મહેમાનો લગ્ન પ્રસંગમાં આવ્યા છે એનો પહેરવેશ છે એ ખૂબ જ સુંદર છે. એનો જે એની કપડાં પહેર્યા છે એનો પહેરવેશ ખૂબ જ સુંદર છે. દીકરીના માતા પિતા ભોજન નથી લઈ રહ્યા. દીકરી છે એના માતા પિતા છે એ ભોજન નથી લઈ રહ્યા. દીકરીના માતા પિતા ઉદાસ પણ છે. તમે ચિત્રમાં જોશો તો તમને દેખાશે કે એમના માતા પિતા છે એ તમને ઉદાસ પણ દેખાશે. તેની ઉદાસીનું કારણ છે કે એ કે તેમની દીકરી વિદાય કરવાની છે, એમની દીકરી છે એમને સાસરે વળાવવાની છે, એટલા માટે થઈ અને દીકરીના માતા પિતા છે એ ઉદાસ છે. સરસ આપણા આપણી આ બુક છે પાઠ્યપુસ્તક, એમાં પાઠ 1માં પેજ નંબર 1 ખૂબ જ સરસ ચિત્ર, તમારે એનું સરસ રીતે ચિત્ર પાઠ ચિત્ર આપેલો છે એને તમારે એ ચિત્રને જોવાનું છે અને નીચે પ્રશ્ન આપેલા છે એને તમારે સરસ રીતે ચિત્ર જોઈ અને એના વિશે 5-7 વાક્ય લખી અને પ્રશ્ન લખવાના છે. જો છે આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડે. હવે તમે ચિત્ર જોશો તો તમને કઈ રીતે ખ્યાલ આવશે કે આ કોનું ચિત્ર છે. તો લગ્નનું જમણવાનું તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ચિત્ર છે લગ્નના જમણવાનું છે. કેમ? તો કે પહેરવેશ મીઠાઈ વિદાય પણ તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પહેરવેશ છે, પછી જમણવાર છે અને દીકરીની જે વિદાય છે એના ઉપરથી આપણે નક્કી કર્યું કે આ લગ્ન પ્રસંગનું છે ચિત્ર છે. ચિત્રમાં કેટલા બાળકો તેઓ શું કરી રહ્યા છે તો તમને જોશો બે બાળકો છે, બે બાળકો દેખાય છે. એક બાળકી છે એ ઊભી છે અને એક બાળક છે એમને તેડેલું છે. એના પછી પેજ નંબર આપણે 2 ઉપર જોશું કોણ કોણ ખાતું નથી. હવે અહીંયા જમતું પણ નથી. જો તમે ચિત્ર સરસ રીતે એનું અવલોકન કરજો, નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે લગભગ બધાની હાથમાં તમને જમણવારની ડીશ તમે જોઈ શકો છો. ઘણા છે 2-4 જણા ચેર ઉપર બેઠા છે, બાકી ઉભા ઉભા બધાના હાથમાં ડીશને તમે ચિત્રમાં જોઈ શકો છો. તો દીકરીના માતા પિતા છે એ નથી જમતા, એનું કારણ શું હશે? તો કે દીકરીની વિદાય હોવાથી, દીકરીને સાસરે મોકલવાથી એ દુઃખી છે એટલે પોતે એમ કે જમતા નથી. ચિત્રમાં કોણ કોણ ખુશ છે તેઓ કેમ ખુશ હશે? હવે તમને પ્રશ્ન કર્યો છે કે ચિત્રમાં
હોવાથી ઉદાસ છે। જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમે જ્યારે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 8 10 વાક્ય લખો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ તમે તારા તમારી જાતે જ્યારે આના વિશે 7-8 વાક્ય લખો ત્યારે ચિત્ર શબ્દ આપેલો છે એ વધુમાં વધુ બે વાર આવવો જોઈએ, બેથી વધારે વાર એમાં આવવો જોઈએ નહીં। આજનું તમારું આ ગૃહ કાર્ય છે કે આ ચિત્ર જોઈ વાંચી અને આપણને જે જગ્યા આપી છે એમાં પ્રશ્નોના જવાબ અને 7-8 વાક્ય લખવાના છે। એના પછી હવે આપણે ત્રીજું જોવાનું છે, પેજ નંબર 2 શેરીથી શોર્ટ સુધી, શેરીથી શોર્ટ સુધી। તો આજે આપણે અહીંયા આ ગીત અને ચિત્ર પરથી થોડી માહિતી મેળવી, વધારે આવતા વિડીયોમાં આપણે જોશું। આવજો।